આપનું સ્વાગત છે, હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દિવસની વિદેશ યાત્રાએ રવાના થયા છે. તેઓ 29 થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે. આ દરમિયાન તેઓ ઇટાલીમાં આયોજિત G20ની બેઠકમાં ભાગ લેશે. ઇટાલીના પીએમના આમંત્રણ બાદ તેઓ રોમ જઈ રહ્યા છે. 1 નવેમ્બરે પીએમ બ્રિટનના ગ્લાસ્ગો શહેરમાં COP26ની બેઠકમાં ભારતનો પક્ષ રાખશે. ઇટાલીની યાત્રા દરમિયાન પીએમ મોદી પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી શકે છે. માનવામાં આવે છે કે રોમ પહોંચ્યાને બીજા જ દિવસે તેઓ પોપ ફ્રાન્સિસને મળી શકે છે. બે દેશની યાત્રાએ જતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે રોમમાં આયોજિત 16મી G20 સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યો છું. આ દરમિયાન G20ના નેતાઓ સાથે કોરોના મહામારી, વિકાસ અને જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક આર્થિક અને આરોગ્ય સુધારા અંગે ચર્ચા થશે. 29 થી 31 ઓક્ટોબર વચ્ચે રોમ અને વેટિકન સિટીની મુલાકાત પણ લઈશ. તો પીએમના 5 દિવસના વિદેશ પ્રવાસ પર નજર કરીએ તો G20 નેતાઓની 16મી શિખર મંત્રણા છે. કોરોના બાદ G20 નેતાઓની આ પ્રથમ રૂબરૂ શિખર મંત્રણા છે. ત્યારબાદ વેટિકન સિટીની પણ પીએમ મોદી મુલાકાત લેશે. 31 ઓક્ટોબરે G20 શિખર મંત્રણાનું સમાપન થશે. 1 અને 2 નવેમ્બરે યુનાઇટેડ કિંગડમના ગ્લાસ્ગોની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. COP26માં ભાગ લેવા માટે ગ્લાસ્ગો જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દિવસની વિદેશ યાત્રાએ રવાના થયા છે, જેમાં ઇટાલીનો પ્રવાસ 3 દિવસનો અને 2 દિવસ બ્રિટનના ગ્લાસ્ગોનો પ્રવાસ કરશે. બંને જગ્યાએ જે શિખર વાર્તા છે તેમાં તેઓ ભાગ લેવાના છે, ભારતનો પક્ષ રાખશે અને વેટિકન સિટીની પણ તેઓ ઇટાલીમાં મુલાકાત લેશે. માં ગંગાની જેમ હવે નર્મદા મૈયાની મહાઆરતીની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દેવ દિવાળ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચી આ મહાઆરતીની શરૂઆતની સંભાવના કરાવે તેવી શક્યતા છે. વારાણસીમાં ગંગા મૈયાની જેવી રીતે ભક્તિભાવથી મહાઆરતી થાય છે, એવો જ નજારો ટૂંક સમયમાં માં નર્મદાના તટ પર દેખાશે. માનવામાં આવી રહ્યું છે કે દેવ દિવાળી પર પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ગોરાગામ નજીક તૈયાર થયેલા ભવ્ય ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે. આ મહાઆરતીમાં 3000 જેટલા સાધુ સંતો આવશે, જેનું રિહર્સલ પણ શરૂ કરાયું છે. સાથે જ અહીં રંગબેરંગી લાઇટિંગ અને ફુવારાનો અદ્ભુત નજારો પણ આકર્ષણ જમાવી રહ્યો છે. મહાઆરતી આકર્ષણનું કેન્દ્ર બને એ માટે શૂલપાણેશ્વર ટ્રસ્ટના પૂજારીઓને વારાણસીના 10 સોમ મેઘ અને 80 ઘાટ પર મોકલાયા હતા, જ્યાંથી તેમણે ગંગા મૈયાની મહાઆરતીનું નિરીક્ષણ કર્યા બાદ અહીં પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરરોજ સાંજે 7 વાગે આરતી અને નર્મદા અષ્ટમનું રિહર્સલ કરાઈ રહ્યું છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીની એક પરિકલ્પના હતી કે મા નર્મદાની નિયમિતપણે પ્રતિદિન અત્રે આરતી થાય અને તે માટે શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તેનું સંપૂર્ણપણે આયોજન કરી દેવામાં આવ્યું છે. એ આયોજનમાં દરેક જગ્યાના ગોકુલ, વૃંદાવન, કાશી અને દ્વારકાના વિદ્યાર્થીઓ, જે ટ્રેન્ડ વિદ્યાર્થીઓ છે, આવા લોકો અર્ચકોને 7 જણ આરતી કરશે. ગોરાગામ નજીક 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળાઈ ધરાવતો ઘાટ તૈયાર કરાયો છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ તૈયાર થઈ ચૂક્યો છે. અહીં લાઇટ એન્ડ લેસર શો બાદ હવે મહાઆરતી આકર્ષણનું કેન્દ્ર બનશે. દીપક પટેલ, News18 ગુજરાતી, નર્મદા. રાહુલ ગાંધી આજે સુરત આવી રહ્યા છે. રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં 29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા ફરમાન છે. રાહુલ ગાંધીના એરપોર્ટ પર સ્વાગતને લઈને કોંગ્રેસ આગેવાનો તૈયારીમાં લાગ્યા છે. અમિત ચાવડા અને રઘુ શર્માની ઉપસ્થિતિમાં મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં સ્વાગતની તૈયારીને લઈને ચર્ચા થઈ. રાહુલ ગાંધીના આગમને લઈને એરપોર્ટથી લઈ કોર્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. અને હવે વાત કરીએ મહામહિમની ગુજરાત મુલાકાતની.
ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભાવનગરની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ આજે ભાવનગરના તલ ગાજરડામાં આવેલા મુરારી બાપુના આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ ભાવનગર કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનાના 1088 મકાનોનું લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગઈકાલે રાષ્ટ્રપતિએ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ન્યાયમંત્રી કિરણ રિજિજુ પણ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીના તહેવારોમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવી છે. રાત્રિના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રહેશે. તહેવારોમાં રાત્રિ કરફ્યુમાં 2 કલાકની છૂટ આપવામાં આવી છે. 8 મહાનગરોમાં રાત્રિના 12 થી સવારે 6 સુધીનો કરફ્યુ હતો. 30 નવેમ્બર સુધી રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર. રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. નવા વર્ષ નિમિત્તના કાર્યક્રમો 400 લોકોની મર્યાદામાં કરી શકાશે. છઠ પૂજા પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે. સિનેમા હોલ 100% ક્ષમતા સાથે હવે ચાલુ કરી શકાશે. સ્પા સેન્ટર સવારે 9 થી રાત્રે 9 સુધી ચાલુ રાખી શકાશે. રાજ્ય પોલીસ ગ્રીડ પે મામલાને ઉકેલવા આખરે સમિતિની રચના કરી દેવાઈ છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી. તેમણે કહ્યું છે કે આ મુદ્દાના ઉકેલ માટે બ્રિજેશ ઝાની અધ્યક્ષતામાં 5 અધિકારીઓની સમિતિ રચાઈ છે, જેમાં નાણાં વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ સમિતિ ગ્રીડ પે મુદ્દાનો ઉકેલ લાવશે. જો કે સમિતિ ક્યાર સુધીમાં રિપોર્ટ સોંપશે તેનો કોઈ ઉલ્લેખ ડીજીપીએ કર્યો નથી. આ પહેલા આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારો સાથે મુલાકાત કરી હતી, જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વચ્ચે બેઠક મળી, જેમાં કમિટી રચવાનો નિર્ણય લેવાયો છે. વિવિધ મુદ્દાઓ પોલીસ કોન્સ્ટેબલરી સંવર્ગના જે કર્મચારીઓ છે એની ગ્રેડ પે અને અન્ય લાભો મેળવવા માટે જે વિવિધ માધ્યમોથી જે રજૂઆતો વગેરે મળેલી અને એ રજૂઆતોના અભિપ્રાય બાબતમાં અને એ બાબતમાં અહેવાલ રજૂ કરવા માટે સમિતિની રચના જે છે કરવામાં આવેલ છે અને એ સમિતિ જે છે એનું શ્રી બ્રિજેશ ઝા જે છે આઈપીએસ એડમિનિસ્ટ્રેશનના આઈજી એના અધ્યક્ષ તરીકે મૂકવામાં આવેલ છે. કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરાશે તો પોલીસકર્મી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત ડીજીપી આશિષ ભાટિયાએ કરી છે. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક દસ્તાવેજ અંગે પણ કડક કાર્યવાહી કરવાની વાત ડીજીપીએ કરી છે. ગ્રેડ પેના મામલે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ઉશ્કેરણીજનક પોસ્ટ અંતર્ગત 4 ગુના પણ નોંધાયા છે. હવે પછી કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ અથવા તો કોઈ કર્મચારી વગેરે આ રીતે જે કોઈ વર્તન વગેરે જે છે જે કાયદા વિરુદ્ધના જે વર્તન છે એ પ્રમાણે અગર કરશે તો એના વિરુદ્ધ જે છે એ સખ્ત પગલા લેવામાં આવશે. બદલાઈ ગયું ફેસબુક કંપનીનું નામ. હવે ફેસબુક કંપની ઓળખાશે મેટા તરીકે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુકના વાર્ષિક સંમેલનમાં આ અંગે જાહેરાત કરી. છેલ્લા કેટલાક સમયથી સતત એ સમાચાર હતા કે ફેસબુક રીબ્રાન્ડિંગ કરવાનું છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગે મેટાવર્સ માટે પોતાના વિઝન અંગે જણાવ્યું. ઝુકરબર્ગે કહ્યું કે આપણા ઉપર એક ડિજિટલ દુનિયા બની છે જેમાં વર્ચ્યુઅલ રિયાલિટી, હેડસેટ અને એઆઈ સામેલ છે. નવી હોલ્ડિંગ કંપની મેટા ફેસબુક તેની સૌથી મોટી સહાયક કંપની સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને વર્ચ્યુઅલ રિયાલિટી બ્રાન્ડ ઓક્યુલસ જેવી એપનો સમાવેશ કરશે. ફેસબુકે મેટાવર્સ પ્રોજેક્ટમાં 2021માં $10 અબજ રોકાણ કર્યું હતું. દિવાળીનો તહેવાર નજીક આવતા બજારોમાં ગ્રાહકની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારોમાં મીઠાઈની ભારે માત્રામાં ખરીદી થતી હોય છે. બીજી તરફ વધુ નફો કમાવાની લાલચમાં કેટલાક વેપારી બનાવટી કે ભેળસેળવાળી વસ્તુ ગ્રાહકને વેચતા હોય છે. ખાસ કરીને ચાંદીના વરખવાળી
मिठाई खरीदवा लोकोए मिठाई खरीदती वक्त तकेदारी राखी जोईए, कारण के बजार में चांदी वरख ने बदले बनावटी वरख नो जत्थो पण उपयोग में लेवामां आवे छे। ज्यारे निष्णातों नुं कहेवुं छे के आ प्रकारनी मिठाई खावाथी पेट अने आतरडाना रोग थई शके छे, लीवर ने पण नुकसान थाय छे। कॉर्पोरेशनना आरोग्य विभाग द्वारा खास तो दशेरा बाद सतत फरसाणोनी दुकानोमां चेकिंग थई रह्युं छे। छेल्ला एक अठवाડિયામાં કોર્પોરેશને અલગ અલગ 80 દુકાનોમાં દરોડા કરીને વસ્તુઓના સેમ્પલની ચકાસણી લીધી છે। એટલું જ નહીં, જો કોઈ ગ્રાહકને ખરીદેલી વરખવાળી મીઠાઈમાં ભેળસેળ લાગે તો તેઓ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આ સેમ્પલ ચકાસણી માટે આપી શકે છે। કોર્પોરેશનની લેબોરેટરીમાં રૂપિયા 100 માં જ આ ટેસ્ટ કરી આપવામાં આવે છે। ક્વોલિટી તો દેખો પ્યોર ચાંદી હોગી, जो भी लेगा प्योर चांदी का लेगा, और सोने का भी जो आयुर्वेदिक में भी जाता है वो भी प्योर ही रहेगा, और जो अमुक जो नकली का होगा वो उनका विषय अलग है। जो हम लोग के वहाँ है वो असली के सेवा नहीं मिलता। मिठाई पर जो वरख आप चांदी वरख हो प्योर चांदी ज होइए, एम 99.99% प्योरिटी हो तो चांदी वरख आटल पतलु बनी सके। એટલે પહેલી વસ્તુ તો જે એટલું પતલું હોય એટલું જ શક્યતા છે કે ચાંદીનું હોય છે, કારણ કે એલ્યુમિનિયમનું જે વરખ આવે છે એ એટલું પતલું ના હોઈ શકે। અને એની એક સિમ્પલ ટેકનિક એવી છે કે બે અંગૂઠો અને આંગળી વચ્ચે દબાવશો ને તો ચાંદીનો વરખ છે એ તૂટી જશે, બ્રેક થઈ જશે અને નાના નાના પીસ થઈ જશે। જ્યારે એલ્યુમિનિયમ કે ઝિંકના વરખ હોય છે તો એ ખેંચાય રાખશે પણ એ તૂટશે નહીં। મુખ્યત્વે બનાવટમાં એલ્યુમિનિયમનું વરખ વપરાતું હોય છે, જે બનાવટી વરખ આરોગવાથી પેટ તથા પેટને પાચન શક્તિના રોગો થવાની સંભાવના રહેલી છે। દિવાળીના તહેવારને લઈ મોટાભાગની ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી છે। મુસાફરોની ભીડ વચ્ચે અમુક ટોળકીઓ હાથ સાફ કરતી હોય છે, ત્યારે આવી એક ટોળકીના આરોપીને આરપીએફએ પકડી પાડ્યો છે। તાપતી ગંગા ટ્રેનમાં 4 જેટલા બદમાશોએ એક કોચમાં ઘૂસી મુસાફરોને ડરાવી ધમકાવી લૂંટપાટ કરી હતી, ત્યારે મુસાફરોએ ચેન પુલિંગ કરવાની સાથે બૂમાબૂમ કરતા આરપીએફની ટીમ તાત્કાલિક કોચમાં દોડી જઈ એક બદમાશને ઝડપી લીધો, જ્યારે અન્ય 3 ભાગી છૂટ્યા। પકડાયેલા આરોપીને સુરત જીઆરપીને સોંપવામાં આવ્યો। જીઆરપી પોલીસે આરોપી અરબાજ શેખને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ મોકલવાનો આદેશ કર્યો। ચારેક લૂંટારુઓ ઉધનાથી જ્યારે ટ્રેન ધીમી હતી ત્યારે ચડેલા અને આ લોકો જોડે મારામારી કરી અને એમના પૈસા અને મોબાઈલ અને બીજા એમના કાર્ડને એમને લોકોએ લૂંટી લીધેલું। એ બાબતે પબ્લિકના માણસોએ અને પોલીસે ભેગા થઈ અને એક આરોપીને પકડી લીધેલો। બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી। આ બાળકના આંતરડા તેની શરીરની બહાર હતા, જેને મેડિકલ સાયન્સમાં ગેસ્ટ્રો સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રકારનું બાળક ગર્ભના 3 માસમાં સોનોગ્રાફીથી જાણી શકાય છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આવો પ્રથમ કિસ્સો છે। ક્ષતિગ્રસ્ત બાળકનો જન્મ થયા બાદ તેની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં અમદાવાદમાં મોકલવામાં આવ્યું, પરંતુ અમદાવાદ પહોંચે તે પહેલા જ રસ્તામાં આ બાળકનું મૃત્યુ થયું। તો બીજી તરફ બાળકની માતાની હાલત હાલ તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું છે। આ એક બહુ દુર્લભ બીમારી છે જેને ગેસ્ટ્રોસાઇસિસ કહેવાય છે, જેના અંતર્ગત પેટના તમામ અંગો, દાખલા તરીકે હોજરી અને આંતરડા અને મૂત્રપિંડ આ તમામ બહાર દેખાતા હતા અને બાળક અતિ ગંભીર હાલતમાં હતું। પરિસ્થિતિ માટે એડમિટ કર્યા એટલે સોનોગ્રાફી કરવા લઈ ગયા વિશેષ હોસ્પિટલમાં, તો ત્યાં વિશેષ હોસ્પિટલવાળા કે સોનોગ્રાફી કરી એટલે કે ભાઈ આ બાળકને ખૂળ ખાપણવાળો છે અને એટલે લગભગ ડિલિવરી તો નોર્મલ થાય તો પ્રયત્ન કરા અને નોર્મલ ડિલિવરી ના થઈ અને સિઝેરિયન કરી અને બાળકને જન્મ અપાયો। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક। આઝાદીના અમૃત મહોત્સવની સાથે જ દેશમાં દૂધ ક્રાંતિ લાવનારી અમૂલ બ્રાન્ડ પણ પોતાની 75મી વર્ષગાંઠનું જશ્ન મનાવી રહી છે। આ તકે આવો તમને જણાવીએ કે અમૂલે સમયે સમયે પોતાની વાત દેશ વિદેશમાં કેવી રીતે સંપૂર્ણ સફળતા સાથે પહોંચાડી, અમૂલે અનોખા અંદાજમાં પોતાની પ્રોડક્ટની જાણકારી લોકો સુધી પહોંચાડી, અમૂલે દરેક જાહેરાત નવી કહાની કહે છે, અમૂલે કોશિશ રહે છે કે તે પોતાની વાત અનોખા અને રસપ્રદ અંદાજમાં તમારા સુધી પહોંચાડે। આવો જોઈએ અમૂલની એક અમૂલ્ય કહાની। अमूल के हर विज्ञापन में संदेश छुपा होता है।
27 नवंबर 2008 को जारी इस विज्ञापन में आतंकवाद की ओर ध्यान खींचा गया। 26 नवंबर 2008 को मुंबई पर सबसे बड़ा आतंकी हमला हुआ। विज्ञापन में आतंकवाद से लड़ने के लिए सुरक्षा बलों की तारीफ की गई। इच्छा शक्ति की कमी के लिए राजनीति पर तंज कसा गया। शोक जताने के लिए विज्ञापन को ब्लैक एंड व्हाइट में जारी किया गया। અને હવે મેળવીએ ક્રિપ્ટોની સમજ। ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો કી સમજ। ક્રિપ્ટોની સમજ આપતો વિશેષ કાર્યક્રમ ક્રિપ્ટોની સમજમાં ફરીથી આપનું સ્વાગત છે। તો ચાલો જાણીએ કે આ અઠવાડિયામાં ક્રિપ્ટોની માર્કેટમાં શું હલચલ ચાલી રહી છે। એલન મસ્કનો જાદુ ડોજકોઇન પર ફરીથી વધી ગયો છે। જ્યારે મસ્કે ડોજકોઇન વિશે ટ્વીટ કર્યું ત્યારે તેની કિંમતમાં જ વધારો જોવા મળ્યો। 13 મિલિયનથી વધારે ફોલોઅર્સ ધરાવતા પોપ્યુલર ઉબર ફેક્ટે ટ્વીટ કર્યું કે એલન મસ્ક દુનિયાના પહેલા ટ્રિલિયનર બનવાના છે થેન્ક્સ ટુ સ્પેસ એક્સ। અને સ્પેસ એક્સ તેમજ ટેસ્લાના સીઈઓને વધુ એક મોકો મળી ગયો પોતાના મનગમતા મીમ ટોપિક પર જવાબ આપવાનો। અને તેમણે ટ્વીટના જવાબમાં લખ્યું ઇન ડોગ કોઇન, અને માત્ર એક જ કલાકમાં ટ્વીટ પર હજારો ઇન્ટરેક્શન થવા લાગ્યા। અને દર વખતની જેમ આ વખતે પણ માર્કેટે મસ્કના ટ્વીટ પર તરત જ રિએક્ટ કર્યું અને એક કલાકથી પણ ઓછા સમયમાં ડોગકોઇનની કિંમતમાં લગભગ 5% ઉછાળો જોવા મળ્યો। ડોગકોઇન છેલ્લા મહિનાઓમાં લગભગ 25% વધ્યું છે। રિટેલ જાયન્ટ વોલમાર્ટે એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેના દ્વારા સ્ટોરના ગ્રાહકો હવે વોલમાર્ટથી બિટકોઇન પણ ખરીદી શકે છે। કંપનીના અમુક યુએસ સ્ટોરમાં કોઇનસ્ટોનના કિયોસ્ક લાગ્યા છે જ્યાં કસ્ટમર બિટકોઇન ખરીદી શકે છે। કોઇનસ્ટાર પોતાના મશીનો માટે પ્રખ્યાત છે જે બિટકોઇનના બદલામાં કેશ આપી શકે છે। કોઇનસ્ટારે તેમાં ડિજિટલ કરન્સી એક્સચેન્જ કોઇન મિની સાથે પાર્ટનરશિપ પણ કરી છે। યુએસના વોલમાર્ટ સ્ટોરમાં 200 કોઇનસ્ટાર કિયોસ છે જ્યાં કસ્ટમર્સ બિટકોઇન ખરીદી શકશે। વોલકિરી બિટકોઇન ફ્યુચર લિસ્ટેડ એક્સચેન્જ હવે ટ્રેડેડ ફંડ નેસ્ડેક એક્સચેન્જ પર લોન્ચ થઈ ગયું છે જેના દ્વારા એક્સચેન્જ પર ટ્રેડિંગ કરનાર યુએસનું બીજું ઇટીએફ બની ગયું છે। નેસ્ડેક અનુસાર વોલકિરીની બિટકોઇન સ્ટ્રેટેજી ઇટીએફ $25.52 પર શેરની પુલ પ્રાઇસ પર ખુલ્યું હતું અને એ પહેલા જ કલાકમાં 3.3% પછડાઈને $24.66 થઈ ગયું। એક્સચેન્જ ટ્રેડેડ ફંડનો મુખ્ય ઉદ્દેશ્ય શિકાગો માર્કેટાઇલ એક્સચેન્જમાં લિસ્ટેડ બીટીસી ફ્યુચર્સની કિંમત પર નજર રાખવાનો છે જેના કારણે યુએસ ઇન્વેસ્ટરને ક્રિપ્ટોકરન્સી ફ્યુચર્સમાં ડાયરેક્ટ એક્સપોઝર મળી શકે છે। વોલકિરી ફંડના સીઈઓ લે વોર્ડે બ્લૂમબર્ગને એક આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમને લાગે છે કે ઇન્વેસ્ટર બિટકોઇનની જગ્યાએ બિટકોઇન ફ્યુચર્સને ઇટીએફ લેવાનું વધુ પસંદ કરશે કારણ કે બિટકોઇન રેગ્યુલેટેડ એસેટ નથી જ્યારે સીએમઈ ફ્યુચર રેગ્યુલેટેડ એસેટ છે। ક્રિપ્ટોથી જોડાયેલ ખાસ ખબરોમાં અત્યારે બસ આટલું જ। હવે પછી ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલ કંઈક વધુ રસપ્રદ સમાચારો આપના માટે લઈને આવીશ, ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર। ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો કી સમજ। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।